कांग्रेस ना धारासभ्य एवा कलोल ना एमएलए बळदेवजी ठाकोर कलोल तालुकाना विविध गामडाओनी मुलाकाते निकळ्या हता। कांग्रेस ना धारासभ्य आ वखते पण आवनारी चूंटणीना कांग्रेस पार्टी द्वारा टिकिट मळी शके तेवी संपूर्ण आशा साथे डोर टू डोर प्रचार माटे निकळ्या हता। तेमनी साथे गांधीनगर जिल्ला पंचायतना विरोध पक्षना नेता रश्मिजी ठाकोर, कांग्रेस समितिना प्रमुख रघुजी ठाकोर, सरपंच राजूजी ठाकोर तेमज ग्रामजनों मोटी संख्यामा पहुंच्या हता। उल्लेखनीय छे के कलोलनी जनता धारासभ्य बळदेवजी ठाकोरना कार्यथी खूब ज खुश छे तेमज आवनारा समयमां पण कलोलना दबंग धारासभ्य चूंटाईने आवे तेवी लोको आशा व्यक्त करवामां आवी रह्या छे। सौने साथे लईने आगळ वधी रहेली कांग्रेस पार्टीने कलोलनी जनता द्वारा सारो एवो प्रतिसाद मळी रह्यो छे। कलोलना दबंग धारासभ्यना कार्यशीष स्वभावथी प्रजाना दिलमां राज करी रहेला अने हर हमेश प्रजानी पड़खे उभा रहेनार धारासभ्य बळदेवजी ठाकोर आ वखते पण खूब ज मोटा लक्ष्य साथे कलोलमां चूंटाईने आवशे तेवुं लागे छे। 2022 ની જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી તરફથી મારે લડવાનું નક્કી જ છે, બરાબર? અને એના કારણે સમગ્ર કલોલ તાલુકા અને શહેરની અંદર પ્રચારનું કાર્યક્રમ ઘડી અને અમે ડોર ટુ ડોરનો કાર્યક્રમ ચાલુ કર્યો છે। સમગ્ર ગામડાઓની અંદર અને કલોલ શહેરની અંદર લગભગ હું માનું ત્યાં સુધી 99-95% ગામડાઓની અંદર પોતાની માંગ સાથે રોડ, રસ્તા, પાણી, ગટર લાઇનની વ્યવસ્થા, તમામે તમામ પ્રકારના કામો સંતોષકારક અમારી તાલુકા પંચાયત હોય કે ધારાસભ્યની ગ્રાન્ટ હોય એમાંથી પૂરેપૂરો ઉપયોગ કરી અને સરસ પ્રકારના કામો થયા છે। તમામે તમામ ગામડાઓ આ કામથી સંતુષ્ટ છે। જે 2% કામ બાકી છે એ નવા વર્ષની અંદર 2023-24ની અંદર જે કામ કરવાના બાકી છે 100% પૂરા થઈ જશે। અને આ ડોર ટુ ડોરના કાર્યક્રમ જોતાં એવું લાગે છે કે આ વખત ભારતીય જનતા પાર્ટીથી તમામે તમામ લોકો મોંઘવારીથી, બેકારીથી અને ભાવ વધારાથી જ્યારે ત્રસ્ત થયા છે ત્યારે ગુજરાતના યુવાન યુવતીઓ બેકાર બન્યા છે ત્યારે 2022ની ચૂંટણીની રાહ જોઈ ગુજરાતની પ્રજા બેઠી છે। ભારતીય જનતા પાર્ટીને ઘર ભેગી કરવા માટે આ ગુજરાતના નવ યુવતીઓ અને મોંઘવારીથી પીસાતી તમામે તમામ મહિલાઓ ભાજપના જ્યારે ભાજપના સૂત્ર સાફ કરવા માટેની જ્યારે મગજમાં નિર્ધાર કરીને બેઠે ત્યારે